सो हाय फ्रेंड्स, तो आ वर्षे जेमेरेस मेडिकल कॉलेजनी फी है एम खूब वधारो करी नाखवामां आव्यो छे, जेथी करीने घणा जे मिडल क्लास विद्यार्थी होय एने प्रॉब्लम थई शके के एडमिशन लेती वखते एटली बधी फी अमारे कई रीते पे करवी। तो आ वीडियोमां हूँ तमने ए समजावीश के तमे जे पण स्कॉलरशिप के योजनानो लाभ लेता होय तो तमारे कॉलेजमां केटली फी छे ते भरवी पड़शे। आपणे संपूर्ण माहिती लईशुं, हूँ तमने योजना वाइज एनी एलिजिबिलिटी, इन्कम क्राइटेरिया अने आउटपुट पण केटली स्कॉलरशिप तमने मळशे अने केटली फी तमारे कॉलेजमां भरवी पड़शे एनी संपूर्ण माहिती छे हूँ तमने आपीश। जे पहेला जेमेरेस मेडिकल कॉलेजनी फी हती ए 3.30 लाख हती, आ वर्षे એમાં વધારો કરી અને ટોટલ 5.50 એટલે કે 5.5 લાખ રૂપિયા સાથે કરી નાખવામાં આવી છે। તો યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી સાથે જોઈશું, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે બહેનો અને ભાઈઓ હોય તો એની કેટલી ફી છે તે ભરવી પડશે। જો તમે છેરણમાં રહેવા હોય તો એજ્યુકેશન અને સ્કોલરશિપની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને અગત્યની ડેઇલીની અપડેટ માટે ઇન્સ્ટાગ્રામમાં હજુ સુધી ફોલો ના કરતો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો। હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈએ, પહેલાં કોલેજની માહિતી ટૂંકમાં સમજાવી દઉં। તો પહેલાં 8 જેમેરેસ મેડિકલ કોલેજ હતી, એમાં ટોટલ 200 સીટ છે એક કોલેજમાં, એટલે ટોટલ 1600 સીટ થઈ છે। ત્યાર પછી 5 જેમેરેસ મેડિકલ કોલેજ 2022માં પરમિશન આપવામાં આવી હતી, તો ટોટલ એમાં 100 સીટ છે એટલે 500 સીટ થાય છે। તો એમ જેમેરેસ મેડિકલ કોલેજમાં ટોટલ 2100 સીટ હાલ અવેલેબલ છે કે જેમાં તમને એડમિશન છે તે આપવામાં આવે છે। આ ઉપરાંત પણ બીજી કોઈપણ કોલેજને પરમિશન આપવામાં આવશે તો 100% હું તમને લોકોને અપડેટ છે કરીશ। હવે હાલ જે પણ ફીનો વધારો કરવામાં આવ્યો છે એ મુજબ પહેલાં એની ફી 3.30 લાખ હતી વાર્ષિક, અત્યારે 5.5 લાખ રૂપિયા એટલે કે 5.50 લાખ રૂપિયા ફી છે તે કરી નાખવામાં આવી છે। હવે 5.50 લાખના તમે અડધા કરો તો 2.75 એટલે કે 3.5 લાખ રૂપિયા છે થાય છે। આ તમે ખાસ યાદ રાખજો, કારણ કે આગળ યોજના સમજવામાં તમારે જરૂર છે પડશે। હવે પહેલી યોજનાથી આપણે શરૂઆત કરીએ તો એ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના। આની જે બેનિફિટ છે એ પણ સમજાવીશ, ઇન્કમ ક્રાઇટેરિયા છે એ પણ સમજાવીશ અને આ ઉપરાંત પણ એના નિયમો છે અને તમારી કેટલી ફી ભરવી પડશે એ પણ હું તમને સમજાવીશ। હવે MYSYની શું રૂલ છે કે તમે કોઈપણ કોલેજમાં એડમિશન લેતા હોય એની વાર્ષિક ફીના 50% અથવા વધુમાં વધુ તમને 2 લાખ રૂપિયા સાથે મળવાપાત્ર છે। તો તમને 2 લાખ રૂપિયા એ મળશે, ત્યાર પછી તમને વાર્ષિક 12,000 રૂપિયા છે એ ફૂડ સહાયના મળતા હોય છે કે જે તમને દર વર્ષે મળે, અને ત્યાર પછી 10,000 તમને પ્રથમ વર્ષે બુક સહાય સાથે મળતી હોય છે। હવે આની માટે પણ નિયમો છે તો માહિતીનો વિડીયો છે તમે જોઈ લેજો। હવે રૂલ્સની વાત કરીએ તો ટ્યુશન ફીના 50% અથવા વધુમાં વધુ 2 લાખ, તો જો તમને આ સ્કોલરશિપ મળે તો કેટલી તમને મળશે કે વાર્ષિક 2 લાખ રૂપિયા અને કોલેજની ફી કેટલી છે 5.5 લાખ રૂપિયા, તો તમને 2 લાખ રૂપિયા છે એ મળશે। તો 5.5 લાખ રૂપિયામાંથી તમે 2 લાખ રૂપિયા માઇનસ કરો તો ટોટલ તમારે 3.5 લાખ રૂપિયા છે એ કોલેજને પે કરવા પડે, એટલે કે દર વર્ષે તમારે 3.5 લાખ રૂપિયા છે એ પે કરવા પડે। આ ઉપરાંત પણ બીજી કોઈપણ ફી હોય અન્ય તો એ તમારે ભરવી પડે, પરંતુ જે નિયમ અનુસાર ફી છે તો 5.5માંથી તમે 2 લાખ માઇનસ કરો તો તમારે 3.5 લાખ રૂપિયા ફી છે એ પે કરવી પડે। અને આની માટે તમારી ઇન્કમનો પણ ક્રાઇટેરિયા છે કે વાર્ષિક આવક તમારી છે એ 6 લાખથી નીચે હોવી જોઈએ અથવા વધુમાં વધુ 6 લાખ છે તે હોવી જોઈએ। તો આ તમે સમજી ગયા। હવે આપણે CMMSનું જોઈએ તો CMMS સ્કોલરશિપ યોજનાનો લાભ લેવા માટે તમે 7 કેટેગરીમાં આવતા હોવા જોઈએ, તો એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે એ વિડીયો તમે જોઈ લેજો જો તમે 7 કેટેગરીમાં આવતા હોય। તો હવે આપણે આ પોઈન્ટ સમજીએ તો CMMS સ્કોલરશિપ માટે વાર્ષિક તમને 5 લાખ રૂપિયા અથવા તમારી ટ્યુશન ફીના 50% તમને મળવાપાત્ર છે। તો તમારી જે પણ કોલેજની ફી હોય એના 50% અથવા વધુમાં વધુ તમને 5 લાખ રૂપિયા મળવાપાત્ર છે। મહત્વની અને ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે MYSYની સાથે જો તમે CMMSમાં એલિજિબિલિટી ધરાવતા હોય તો બંને યોજનાનો લાભ આરામથી તમે લઈ શકો છો। એના પર પણ મેં માહિતીનો વિડીયો બનાવેલો છે એ વિડીયો પણ તમે જોઈ લેજો। હું સંપૂર્ણ વિડીયો છે એ રિયલ માહિતી સાથે સ્ટેપ બાય સ્ટેપ અપલોડ કરતો હોઉં છું, જે પણ વિદ્યાર્થીઓ જોતા હોય છે અને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે તે આવતો નથી। હવે આનો રૂલ શું હોય છે, પહેલાં કીધું મુજબ કે ટ્યુશન ફીના 50% તો વધુમાં વધુ 5 લાખ રૂપિયા, અને આમાં જે આવકનો ક્રાઇટેરિયા છે એ MYSY કરતાં થોડોક ઓછો છે, એટલે કે વાર્ષિક આવક તમારી 4.5 લાખ રૂપિયા અથવા એથી ઓછી હોવી જોઈએ। હવે જો આ સ્કોલરશિપ તમને મળતી હોય તો વધુમાં વધુ 5 લાખ અથવા ટ્યુશન ફીના 50% એટલે તમને 5.5 લાખ હોય, એના 50% કેટલા થાય 3.25 લાખ એટલે કે 2.75 લાખ, તો તમારી કેટલી ફી છે તો જેમેરેસ મેડિકલ કોલેજની ફી છે 5.5 લાખ રૂપિયા, તો તમારે ભરવાના કેટલા રહેશે, ફક્ત 2.75 એટલે કે 3.25 લાખ રૂપિયા છે ભરવાના રહેશે, તમે MYSY અને CMMS એમાં એલિજિબિલિટી છે તો ધરાવતા હોવા જોઈએ। હવે બીજો પોઈન્ટ છે એ આ ગર્લ્સ માટે છે, જો કદાચ બોઈઝ હોય તો અહીંથી વિડીયો સ્કીપ કરવો હોય તો કરી શકે છે, આ ફક્ત ગર્લ્સને જ લાગુ પડશે। આના પર મેં ઓલરેડી એક સમજાવતો વિડીયો બનાવેલો છે તો એ પણ તમે જોઈ લેજો, જેથી કરીને બીજો કોઈ પણ પ્રશ્ન છે તમને રહે નહીં। તો એ કન્યાકલનિધિ યોજના છે, એનો મેઇન બેનિફિટ એ છે કે એ તમને MYSYની સાથે મળે છે, એટલે કે તમને વાર્ષિક 6 લાખ રૂપિયા સ્કોલરશિપ છે તે મળવાપાત્ર છે, એ જે મેં વિડીયો બનાવ્યો છે તમે જોઈ લેજો એટલે તમે આરામથી સમજી જજો। તો કન્યાકલનિધિ યોજના માટે તમને 2 લાખ અથવા ટ્યુશન ફીના 50% અને સાથે તમને 4 લાખ રૂપિયા છે મળવાપાત્ર છે, એટલે ટૂંકમાં તમને 6 લાખ રૂપિયા સ્કોલરશિપ વાર્ષિક છે તે મળશે। હવે રૂલ્સ મુજબ તમને બંને મળી શકે છે, MYSYની સાથે તમે કન્યાકલનિધિ યોજના લઈ શકો અથવા MYSYની સાથે તમે CMMS સ્કોલરશિપ છે તે એનો લાભ છે તે લઈ શકો છો। આમાં તમારો આવકનો ક્રાઇટેરિયા છે બહેનો માટે એ વાર્ષિક 6 લાખ અથવા એથી ઓછી આવક છે તે હોવી જોઈએ, અને આ ફક્ત ગર્લ્સને જ લાગુ પડે છે। તો આની માહિતી મુજબ મેં જે માહિતી કલેક્ટ કરી એ મુજબ વાત કરું તો ગર્લ્સને સંપૂર્ણ ફી છે તે માફ થઈ જાય છે,
तो टूंक में आप समझिए तो जो तमने वार्षिक 100 लाख रुपया स्कॉलरशिप मिलती हो तो कोईपण फीस है पे करनी नहीं पड़ती, तमारी संपूर्ण फीस है आ योजना हेठ आ जाती हो। आना पर मैं ऑलरेडी डीप में समझाते वीडियो बनालो है, तुम जो लो कारण कि तमने MYSY 2 लाख रुपया और कन्याकुमारी निधि 4 लाख एट टोटल 100 लाख रुपया थती हो, GMRS मेडिकल कॉलेज की फीस है 5.5 लाख रुपया थती हो तो फीस है तो संपूर्णपण माफ से थी जैसे। हम आप फ्री शिप कार्ड की महत्ति जो है तो फ्री शिप कार्ड से फक्त SC और ST कैंडिडेट ने लागू पड़े से, तो जो बीजा कैंडिडेट हो वीडियो स्किप करो तो कर सके, SC ST कैंडिडेट हो विद्यार्थियों जी सके। तो आम जटली ट्यूशन फी हो संपूर्णपण माफ थी जाती हो, GMRS मेडिकल कॉलेज हो सेल्फ फाइनेंस में आती हुई है एट तमने फ्री शिप कार्ड से लाभ मत हो, तो तमे जे पण फीस है तमारी 5.5 लाख रुपया और तमे फ्री शिप कार्ड रजू करता हो फ्री शिप कार्ड एलिजिबिलिटी में तमे आवता हो तो कोई पण प्रकार की फीस है तमारे भरवानी रहती नहीं। हवे आने में इनकम क्राइटेरिया है कि वार्षिक आवक से तमारे 2.5 लाख अथवा एथी ओसी होवी जोईए, वधु में वधु तमारे आवक से 2.5 लाख से होवी जोईए। हवे जे पण कॉलेज में तमे एडमिशन लेता हो GMRS मेडिकल कॉलेज सिवाय तो एमां तमारो फ्री शिप कार्ड चाले छे के नहीं ए तमारे पहला चेक कर लेवानुं छे। GMRS मेडिकल कॉलेज से सेल्फ फाइनेंस कॉलेज कहवाय छे एटले एमां तमारे फ्री शिप कार्ड से लाभ तमने मळे छे। एक्स्ट्रा फी जे पण भरवानी होय छे ट्यूशन फी सिवायनी ए विद्यार्थी भरवानी हुई है, परंतु जन तमारी ट्यूशन फी हो तमारी माफ थी जैसे एट कॉलेज की ट्यूशन फी से 5.5 लाख रुपया से तो तमारी ट्यूशन फी से माफ थी जैसे। आ उपरांत पर बहनों माटे आवकनो क्राइटेरिया है एमां घनी घनी बातों से कि आवकनो क्राइटेरिया लागतो नहीं तो ये पूरेपूरी माहिती मने क्यांथी मळती नहीं, परंतु हाँ जे बॉइज माटे छे तो एने 2.5 लाख अथवा एची ओसी आवक से होवी जोईए और गर्ल्स ने पण 2.5 लाख थी ओसी आवक हो तो 100% फ्री शिप कार्डनो लाभ से लई शके छे। तो सारी योजना से तमे समझी गया छे, MYSY साथे तमे CMMS योजनानो लाभ लई शको छो अथवा MYSY साथे तमे कन्या निधि योजना लाभ लई शको छो। आप फ्री शिप कार्ड धरावता विद्यार्थी हो बीजी कोई स्कॉलरशिप लाभ नहीं ले सके कारण कि फ्री शिप कार्ड से एडमिशन लेता हो तो इन्हें फक्त फ्री शिप कार्ड स्कॉलरशिप फॉर्म से भरवा हो। हम आ उपरांत पर MYSY CMMS फ्री शिप कार्ड के कन्याकल्याण योजना में एलिजिबिलिटी न धरावत हो विद्यार्थियों हूँ टूंक समय में डिजिटल गुजरात स्कॉलरशिप वीडियो से अपलोड करीश एट विद्यार्थियों से इन्हें केटलो बेनिफिट मिले ये आराम से समझी सकते। तो आ वीडियो मध्यम थी मैं तमने समझाने प्रयत्न करो से आ उपरांत पर अन्य बीजी सेल्फ फाइनेंस कॉलेजों से मैं तमने के स्कॉलरशिप मिले एना पर हूँ वीडियो से अपलोड करीश। जो तमने आ वीडियो पसंद आए तो लाइक करजो, चैनल में नवा हो तो चैनल ने सब्सक्राइब कर रखो और हजू सुधी इंस्टाग्राम में फॉलो न करते तो इंस्टाग्राम में फॉलो कर लेजो।